गुड मॉर्निंग फ्रेंड्स, साबिती नो प्रश्न एलएचएसी गोल्ड पहला तमारे जे आपेलो श्रेणी निश्चायक छे, निश्चायक नी रकम तेनी तेज आपने लखी देवानी छे। बी प्लस सी, सी प्लस ए प्लस बी, क्यू प्लस आर, એટલે સમજાઈ જાય કે શું છે। આર પ્લસ પી, પી પ્લસ ક્યુ, પછી વાય પ્લસ ઝેડ, ઝેડ પ્લસ એક્સ અને એક્સ પ્લસ વાય। આ થઈ ગયો તમને આપેલો નિશ્ચય। હવે એની સામે જવાબ જોઈએ। અર્જુન બનવાનું છે, આંખ દેખાવી જોઈએ આપણને, જવાબ દેખાવો જોઈએ। જમણી બાજુ આપણને બે કોમન મળે છે, ડાબી બાજુ છે જ નહીં, તો ડાબી બાજુ બધા પ્લસ આપેલા છે, જમણી બાજુ છે જ નહીં, એકલા જ છે। પહેલો સ્તંભ એબીસી, બીજો સ્તંભ પીક્યુઆર, ત્રીજો સ્તંભ એક્સ વાય ઝેડ, એટલે બધાને એકલા પાડી દેવાનું। એક કામ કરીએ, પહેલાં આપણે પહેલી હારની અંદર આર વનમાં આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી કરીએ। આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી, ક્યાં આગળ ભાઈ? આર વન માં, આર વન માં આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી કરો। ફાયદો જોવાનો છે, સરવાળો કરી એ પ્લસ એ ટુ એ થશે, બી પ્લસ બી ટુ બી થશે, સી પ્લસ સી ટુ સી થશે, પી પ્લસ પી બે વખત પી, ક્યુ પ્લસ ક્યુ બે વખત ક્યુ થશે, આર પ્લસ આર બે વખત આર થશે, એટલે કે એક્સ પ્લસ એક્સ બે વખત એક્સ આવશે, વાય પ્લસ વાય બે વખત વાય આવશે, ઝેડ પ્લસ ઝેડ બે વખત ઝેડ આવશે, એટલે ટુ એ વત્તા ટુ બી વત્તા ટુ સી લખી અને એક સ્ટેપ વધારવું થાય, એટલે એક સ્ટેપ ઓછું કરી દીધું, બે વખત એ બે વખત બી બે વખત સી, એટલે ટુ એ ટુ બી ટુ સી, ટુ કોમન એ પ્લસ બી પ્લસ સી। અહીંયા જોઈએ તો ટુ પી ટુ ક્યુ ટુ આર, એટલે ટુ કોમન પી પ્લસ ક્યુ પ્લસ આર, કંઈક સીધો સરવાળો જ કરી દીધેલો છે। એક્સ પ્લસ એક્સ ટુ એક્સ આવશે, વાય પ્લસ વાય ટુ વાય, ઝેડ પ્લસ ઝેડ ટુ ઝેડ ટુ કોમન, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, બાકીના બે જે હાર રહી આર ટુ ને આર થ્રી એ રિમેન એઝ ઇટ ઇઝ, એમની એમ લખીને આવો। લખવામાં બરાબર નીચે જ આવે એ રીતે લખવાનું છે। આ થઈ ગઈ બે, આ બીજી ને ત્રીજી ઇક્વલ ટુ બે તમારે કોમન લઈ લો, એ પ્લસ બી પ્લસ સી, સી પ્લસ એ, એ પ્લસ બી, પી પ્લસ ક્યુ પ્લસ આર, આર પ્લસ પી, પી પ્લસ ક્યુ, અહીંયા એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, ઝેડ પ્લસ એક્સ, એક્સ પ્લસ વાય, બંધ કરો। હવે ફરી ધ્યાનથી જોઈએ, આ તો ઠીક છે કે ત્રણે હારનો સરવાળો કરી દીધો એટલે આપણને બે કોમન મળી ગયા, આવું બન્યું, પણ આપણે આન્સર જોઈએ જવાબમાં તો એકલા દેખાય, તો અહીંયા એકલા ના પડે કંઈ વાંધો નહીં, પણ સી પ્લસ એને આમાંથી બાદ કરી દે તો બી એકલા થઈ જાય, અથવા એ પ્લસ બીને બાદ કરી દે તો સી એકલા થઈ જાય, એટલે બાદ કરો કે આર ટુ ને બાદ કરી દે આર વનમાંથી, સી પ્લસ એ બાદ થઈ જાય, એટલે જે આર વનમાં જે ક્રિયા કરીએ છે આર વનમાં એવી ક્રિયા કરીએ, આર વન માઇનસ
R2 R1 minus बाकी रह जाते हैं C plus A बात थे गया है B और यहाँ R plus P बात थे गया है Q और यहाँ Z plus X बात थे गया है लगा बाकी में हमने C plus A A plus B R plus P P plus Q Z plus X X plus Y C plus A बात थई गया है R1 minus R2 એટલે B રહ્યા R plus P બાદ થઈ જાય એટલે Q રહે અહીંયા Z plus X બાદ થઈ જાય એટલે Y રહે છે ફરી આપણે ધ્યાનથી જોઈએ ભલે આમ એ આવતું હોય બી ક્યુ વાય છે બીજી આ તો ટ્રાન્સફર કરી શકાશે એટલે નજીક છીએ આપણે હવે આર થ્રી માંથી આર વન બાદ કરીએ આર થ્રી માઇનસ इक्वल टू पहली आर झड़प की लखी नाखो बी क्यू वाय बीजी आर में कहीं नहीं थवानू सी प्लस ए आर प्लस पी अने जेड प्लस एक्स तमे आमादी बी बात करी दो एले आमादी क्यू बात करी दो एले पी આની અંદર થી y વાત કરી દો એટલે કઈ પ્રોસેસ છે એ લખાવો તો કે a plus b માંથી b વાત કરી દીધા b plus q માંથી q વાત કરે x plus y માંથી y વાત કરે આ ક્રિયા આપણે વાત કરો એટલે અંદર લખવાની નથી બિલકુલ તમારે માત્ર એને અહીંયા સંકેત લખવાનો છે કે તમે કર્યું શું ભાઈ તો કે r3 માં અમે કામ કર્યું છે R3 minus R1 R3 minus R1 એટલે એ બી એક્સ મળી ગયો આપણને બી બાર થઈ ગયા ક્યુ બાર થઈ ગયા વાય બાર થઈ ગયા એટલે સીધું આપણને એ બી એક્સ હવે જે ક્રિયા બાકી છે તમને તરત ખ્યાલ આવી જશે R2 minus R1 એટલે એટ એસ ઇક્વલ ટુ ऊपर पहुंचेंगे फिर पहला स्टेप જો કે એ આર ટુ માઇનસ આર થ્રી કર્યું આપણે જે ક્રિયા કરી આર ટુ માં એ વાત થઈ ગયા એટલે સી બી વાત થઈ ગયા એટલે આર એક્સ વાત થઈ ગયા એટલે જેડ એટલે બી ક્યુ વાય સી આર જેડ એ બી એક્સ આ જવાબ મળ્યો અહીંયાથી અહીં પહોંચ્યા છીએ આપણે હવે એકચ્યુઅલી અહીં નજર છે આપણી એ એપી એક્સ નો ઉપર જોઈએ એટલે ટ્રાન્સફર કરજો એટલે ઇક્વલ ટુ આવશે
equal to minus a b x b q y c r z equal to plus 2 a b x plus 2 a b x but b q y c r z minus 2 plus 3 ક્રિયા લખીશું કે હું શું કર્યું આ કામ થઈ ગયું તો આટલે સુધી જોયું તો કે જવાબ તો નથી જવાબ અહીંયા એ પી એક્સ જોઈએ છે એટલે પી એક્સ ને કે તો ટ્રાન્સફર થઈ જાય એટલે આર વન ને આર થ્રી એ બે ની અદલા બદલી ગઈ આર વન આર થ્રી કરો આર વન આર થ્રી એટલે બે હાર ની અદલા બદલી કરી દો એટલે માઇનસ થ્રી બરાબર ગુણધર્મ આપણો બીજો ગુણધર્મ બે એટલે બે માં લાગુ પડશે ઉપર એ લાગુ પડશે નીચે પછી બીજી ત્રીજી બદલવાની છે આર ટુ આર થ્રી કરો બીજી ત્રીજી બદલો એટલે પ્લસ થઈ પછી જવાબ જોઈ લો પી એક્સ બી ક્યુ વાય સી આર છે રાઈટ એટલે ઇક્વલ ટુ એટલે જસ ઇક્વલ ટુ બરાબર ધ્યાનથી પ્રક્રિયા ક્રિયા સમજવાની છે એટલા માટે અત્યારે આટલો દાખલો જુઓ ત્યાં આખી રમત સમજાય તમને નિશ્ચય